પેલી ગુફામાંથી આંખો બંધ કરી હતી એમનો. જામવંતે બધા મિત્રોને કહ્યું કે ચાલો હનુમાન પાસે, આના સિવાય કોઈ કાર્ય નહીં કરી શકે. આખી ટુકડી સમુદ્રને કિનારે એક ચટ્ટાન પર મારુતિ બેઠે હે. આવીને જામવંતજી હનુમાનજીને બિરદાવવા લાગે. હે મારુતિ, જામવંતજી હનુમાનજીને બિરદાવે. હે બાપ, હે આંજનેય, તારા વગર ભગવત કાર્ય કોણ કરે? ઉઠો પ્રભુ. જેમ જેમ હનુમાનજીને બિરદાવવા લાગ્યા, હનુમાનજી હજી બિલકુલ અંતર્મુખ, પણ જ્યારે કહેતા કહેતા કે કહરી છપતિ સુનુ હન કા ચૂપ સાધુ રલવાના તમારો અવતાર રામના કાર્ય માટે છે બાપ. તમે જો આમ બેસી જશો તો કોણ પ્રભુ કાર્ય કરશે? તમે તો રામના માટે જ જન્મ્યા છો. રામના માટે મારો અવતાર આ શબ્દ જે હનુમાનજીએ સાંભળ્યો છે, ગોસ્વામીજી કહે શરીર વધવા લાગ્યું પર્વતાકારા. હનુમાનજી પર્વતાકાર બની ગયા, નેત્રોમાંથી જાણે પ્રકાશના પુંજ ફૂટવા લાગ્યા, રૂવાડોમાંથી તેલ નીકળવા લાગ્યું, સમુદ્રને બીક લાગવા લાગી કે હનુમાનજી ક્યાંક હમણાં મને ઉપાડી લેશે. આન મારુતિજી પર્વતાકાર બન્યા. જામવંત ને મિત્રો વામન લાગવા લાગ્યા, હનુમાનજીનો જય જયકાર કરવા લાગ્યા. પણ બાલ સમે રવિ ભક્ષ કિયો તબ તી નહી લોક ભયો અંધિયારો. હે આંજને, હે મારુતિ, જેમ જેમ હનુમાનજીને બિરદાવ્યા છે મારુતિ દિવ્ય રૂપ ધારણ કરે છે. આ તો બાલ સામે રવિ ભક્ષ કિયો તબ તી નહી લોક ભયો અંધિયારો, કો નહીં જાનત હૈ જગ મે કપિ સંકટ મોચન નામ તિહારો. સંકટ મોચન નામ તિહારો, સંકટ મોચન. હનુમાનજી મહારાજ દિવ્ય રૂપ ધારણ કર્યું છે, હનુમાનજી પરમાત્માના કામ માટે તૈયાર છે. આટલી મહાનતા હોવા છતાં એની સરળતા આપણે શીખીએ. આટલી ઊંચાઈ પામ્યા પછી તુરંત નમીન જામવંતને પગે લાગ્યા. ધન્ય જામવંતજી, આપ અમારા વડીલ છો. જામવંત મેં પૂછું તોરી, જામવંત મેં ઉચિત શિખાવન બાબા. હું જાઉં છું લંકામાં, તમે મને શિખામણ આપો. તમે વૃદ્ધ છો, ભલે કામ ન કરી શકો, પણ મને માર્ગદર્શન તો આપી શકો ને. આપ વડીલ છો, યુવાનોએ કામ કરવાનું, પણ આવેશમાં વડીલોનો નિરાદર નહીં કરવાનો. વડીલોને એના અનુભવ પ્રમાણે પૂછવાનું કે મને કહો મારે શું કરવું. હનુમાનજીએ પૂછ્યું છે લંકામાં જઈને મારે શું કરવાનું, મને સૂચના આપો, નહીતર હું બધું પૂરું કરીને આવીશ. જામવંતે કહ્યું બીજું કંઈ નહીં કરવાનું, માં સીતા મળે તો મુદ્રિકા આપવાની, સંદેશો આપવાનો, સીતાજી પાસેથી કંઈ નિશાની લાવવાની, અને ભાંગફોડ જરાય કરવાની નથી, ખાસ ના પાડેલી. તોય આટલું કરીને આવેલા. એને એમ કીધું હોય કે તને છૂટ છે તો પૂર્ણાવતી હમણાં અડધો કલાકમાં થઈ જાય, પણ ખાસ ના પાડી. હા, એક કામ કરવાનું, અનુકૂળતા હોય ને કોઈ મુશ્કેલી ન હોય તો લંકાની વ્યૂહ રચના જોતી આવવાની. બુદ્ધિમાન છે ને જામવંત, બ્રહ્માનો અવતાર છે, બુદ્ધિ પ્રધાન, એટલે બધા પાસાનો વિચાર કરે. અને પછી તમે જ્યારે સીતાની સમાચાર લઈને આવશો, રામજી આપણી સેના લઈને લંકા ઉપર ચડાઈ કરશે, અને રાવણનો નાશ થશે, પછી આપણી કથા ભગવાનની કથાઓમાં ગવાશે. કાપી સેન સંગ સંઘારી નિશિચર રામ સીત ત્રૈલોક પાવન સુજસ સુર મુનિ નારદ આદિ જો સુન
जत गावत कहत समुजत परम पद नर पावगी रघुबीर पद पाथोद मधुकर दास तुलसी गावत रघुबीर पद पाथोद मधुकर दास तुलसी भगवान सेनालय जसे राक्षसो नो नाश थशे आपनुं नाम एनी कथामां जोड़ाशे पछी ए कथाने कहेनारा गानारा अने सांभळनारा बधा परम पदना अधिकारी थशे। तुलसीदास जी कहे हाँ आपनो यश जगत में व्यापश आम जामवंते हनुमान जी ने सूचना आपी आटला शब्दों कही किस्किंधा पूरो कर्यो छे। भव भेषज रघुनाथ जस सुनहि जे नर अरुनारी तिनके सकल मनोरथ सिद्ध करही तिसरा। परमात्मा ना यश तो संसार ना रोग नु औषध छे। जे नर नारी आ कथा सांभळशे अने राम कार्य ना शुभ संकल्पो आ कथा सांभळीने करशे एना राम कार्य ना शुभ संकल्पो भगवान सिद्ध करशे। आवो आशीर्वाद आपी बाबाजी किष्किंधा पूरो करे छे। किष्किंधा कांड भगवान ना चरणे समर्पित करी अने हवे सुंदरकांड। सुंदरकांड ए हनुमानजी नी उपासना नो कांड छे। सुंदरकांड दरेक रीते सुंदर छे। હું તો એક જ વાક્યમાં કહું છું અને તે એટલા એ જ વાત કહી દઉં આપને કે સુંદરકાંડનું સ્મરણ ચિંતન પારાયણ અને સુંદરકાંડ પરાયણ જીવન જો થઈ જાય તો જીવનના પ્રત્યેક કાંડ સુંદર બની જશે। કોઈ કાંડ એવો અમંગલ નહીં રહે। જીવન કી હર ઘડિયા જીવન કી હર ક્ષણે સુંદરતા સે ભરી જાયગી। સુંદરકાંડ બડા તેજસ્વી કાંડ હૈ બડા અદભુત કાંડ। संक्षेप में हम उसका गान करेंगे उसके भीतर जाने की कोशिश करेंगे। आइए सुंदर कारम करें। शांतम शाश्वत प्रमेय मन निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषम वेदांत वै रघुपते हृदय स्मदीये सत्यं वदामि च भवान् अखिलांतरात्मा भक्ति प्रयच्छ रघुपुंगव निर्भरा आमादिदोष रहितं कुरु मानसं च अतुलित बलधामं हेम शैलाभदेहं दनुजवन कृशानं ज्ञानिनामग्रगयं सकल गुण निधानं वानराणामधीश रघुपति प्रिय भक्तं वात जातं नमः। हनुमान जी ना चरण में नमस्कार करीने सुंदरकांड ने पहली चौपाई तुलसीदास जी प्रथम चौपाई नू स्मरण करावता लखे जांबवंत के बचन सुधा Yeah.
તમારા વચન સાંભળ્યા હનુમાનજી, ખૂબ ગણ્યું હનુમાનજી, આ રીતે કામ કરવાનું બધી માહિતી લઈ લીધી, પોતાના બધા મિત્રોને વંદન કર્યા હનુમાનજી, બહુ સુંદર સલાહ બધાને આપી, જો કોઈ અહીંથી જતા રહેવાનું નથી, બધા મિત્રોને કહું તમારે બધા એ સમુદ્ર ને કિનારે બેસવાનું, હું રામ કાર્ય કરીને ચોક્કસ આવીશ. બધાને નવાઈ લાગી કે હનુમાનજી આપણને અહીં રહેવાનું શું કામ કહે, કારણ કે હનુમાનજી મુશ્કેલીમાં મુકાય તો આપણામાંથી કોઈ ત્યાં જઈ શકે એમ તો છે નહીં. તો વધારે સારો નિર્ણય એ હતો કે હનુમાનજી એમ કહે કે તમે બધા રામ પાસે જતા રહો, હું હવે સીધો રામજીની પાસે આવ્યો. અહીં પાણીની પણ મુશ્કેલી છે અને અહીંયા રાખી મૂકવાનો અર્થ શું આ લોકોને, પણ હનુમાનજીની દ્રષ્ટિ એ છે કે તમે અહીંથી જતા રહો અને હું પછી એકલો રામ કાર્ય કરીને આવું તો રામ કાર્યનો યશ મને એકલાને મળે, પણ તમે અહીં હો, હું અહીંયા આવું અને આપણે બધા અહીંથી સાથે મળીને જઈએ તો રામ યશનો બધા ભાગીદાર બની જાય. મારે એકલાને યશ નહીં લેવાનો, આ જ સંત લક્ષણ. બીજી સૂચના હનુમાનજીએ ખાસ આપી કે તમારે અહીંયા બેસવાનું અને કંદમૂલ ફળ ખાવાનું, કોઈ ભૂખ્યા નથી રહેવાનું, કારણ કે હું ત્યાં ચાલુ કરવાનો છું. તમારે અહીંયા ખાવાનું અનશન ઉપર નથી ઉતરવાનું, જે મળે એ ફળફૂલ ખાઈને પેટ ભરવાનું. આટલી સૂચના આપી. અસ કહી નાઈ સબની કમ રસી ધરી રઘુમાથા રસી તમામને વંદન કર્યા છે હનુમાનજી, દરેક દરેક વ્યક્તિને પ્રણામ કરે. ભગવત કાર્ય એ કરી શકશે જેનામાં આવી નમ્રતા આવશે. આટલી ઊંચાઈ હનુમાનજીની, આખી રામ સેનામાં એક જ વ્યક્તિત્વ એવું નીકળ્યું કે ભગવત કાર્ય કરી શકે, છતાં એની સરળતા તો આપણે જોઈએ. બધાને પગે લાગ્યા, હું જાઉં, મિત્રો મને આશીર્વાદ આપો, હું જલ્દી પાછો આવું. બધાના નેત્રો ભરાયા છે, બાબા જાઈયો, જલ્દી વાપસ આવ્યો, હમ યહાં બેઠે હૈ. મિત્ર વૃંદ જય જયકાર કરવા લાગ્યો છે. હનુમાનજી રઘુનાથજીને હૃદયમાં ધારણ કરી બધા મિત્રોને પ્રણામ કરી આન જય શ્રી રામનો નાદ કરી કૂદ્યા સમુદ્ર ને કિનારે. પર્વત તો એના ઉપર ચડી ગયા, મિત્રો જય જયકાર કરવા લાગ્યા. હનુમાનજી મહારાજ ઉપર ચડ્યા પછી પણ પાછા માથું નમાવી મિત્રોને પગે લાગ્યા, હું જાઉં છું, જઈએ બાબા, જલ્દી આવીએ. હનુમાનજી મહારાજ ને 400 ગાવનો સમુદ્ર બરાબર જોઈ લીધો. સમુદ્રમાં આમ એકદમ વધારે પડતી પેલી લાગવા લાગી, કદાચ કંઈક કરી નાખશે હનુમાનજી. અને ધરતી કસમસમાં લાગી, જે હનુમાનજી મહારાજે પોતાના બંને પગ પર્વતના ઉપર બરાબર દબાવી અને છલાંગ ભરવાની જ્યાં તૈયારી, મિત્રોએ જય જયકાર કર્યો. બોલીએ હનુમાનજી મહારાજ, બાર બાર જય જયકાર થતો હતો. ચારે બાજુ હનુમાનજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિ ફેંકી છે. જામવંત જોઈ રહ્યા મારુતિના એ દિવ્ય ભગવત કાર્યને. હનુમાનજી મહારાજ શિખર ઉપર ચડ્યા પછી એક મિનિટ આંખો બંધ કરી અને પ્રભુને યાદ કરી લે છે. બાર બાર રઘુબીર સંભારી, તર કેવું પવન તનય બલભા. બાર બાર રઘુવીરને યાદ કર્યા અને જ્યાં પર્વતને દબાવ્યો કૂદવા માટે, માનસમાં એમ લખ્યું કે પહાડને પગથી દબાવીને જ્યાં છલાંગ ભરી તો એ પર્વત ઉપર હનુમાનજીનો વજન એવો લાગ્યો કે પર્વત પાતાળમાં ઉતરી ગયો, ભૌગોલિક પરિવર્તન થઈ ગયું. અને મિત્રોએ જોયું ત્યાં તો હનુમાનજી પા ભાગના સમુદ્રને જાણે ઉપાડી ચૂક્યા હોય એમ. ભગવાનના સારંગમાંથી જેમ અમોઘ છૂટે એમ તુલસીદાસજી કહે હનુમાનજી ઉપડ્યા છે. કે જી મિયા અમોઘ રઘુપતિ કર બાના વિભાતિ ચલાવ જેમ આકાશ માર્ગે ગતિ ઉપડી છે. સમુદ્રની અંદર
એક મૈનાક નામનો પહાડ રહે છે, એને પાંખો હતી, એનામાં જીવ હતો. સમુદ્રે એ મૈનાકને કહ્યું, આજ આપણે ત્યાં રામ ભક્ત મહેમાન છે, તમે બહાર આવીને હનુમાનજીને થોડો વિશ્રામ આપો. મૈનાક નામનો પહાડ બહાર આવ્યો, એ સુનાનો પહાડ હતો એવું વર્ણન છે. એનામાં સુવર્ણની ધાતુ બહુ હતી. મૈનાક બહાર આવ્યો, હનુમાનજીને કહ્યું, બાબા થોડી વાર વિશ્રામ કરો. હનુમાનજીએ મૈનાકના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, રામ કાજ કિને હે વિના, રામનું કાર્ય ન થાય ત્યાં સુધી મને વિશ્રામ ક્યાં છે? ભાઈ હું રોકાઈ ન શકું. હનુમાનજીએ સુવર્ણનો નિરાદર પણ ન કર્યો અને ત્યાં પકડાયા પણ. ઈશ્વરની યાત્રા જ્યારે જીવ કરશે ત્યારે એના માર્ગમાં સુવર્ણના પહાડો પહેલા આવશે અને એ આરામનું નામ લઈને આવશે કે થોડી વાર આરામ કરો. પણ સોનું કોઈને આરામ લેવા દે છે? જેને વધ્યું એનું ઉલટાનો આરામ ખલાસ થયો. હનુમાનજીએ ન સ્વીકાર કર્યો ને તિરસ્કાર કર્યો. એ સુવર્ણના પહાડમાંથી હનુમાનજી બહાર, અને જ્યાં થોડા આગળ ગયા ત્યાં દેવતાઓના વિમાનો આકાશ માર્ગે આવી ગયા હનુમાનજીનું પરાક્રમ જોવા માટે. આ દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે લાવો કસોટી કરીએ, હનુમાનજીમાં બુદ્ધિ અને બળ કેટલું છે. તમામ દેવતાઓએ સુરસા નામની સર્પિણીને કહ્યું કે તમારે પાંખો છે, હનુમાનજીની સામે જાઓ અને એના બુદ્ધિ બળની કસોટી કરો. સુરસા નામ અહીન કે માતા, સર્પની માતા સુરસા આવી છે પાંખો કોળો કરી. હનુમાનજીની પાસે આવીને કહેવા લાગ્યા, આજ દેવતાઓએ મને ખોરાક આપ્યો, હું તને ખાઈ જઈશ. વિઘ્ન આવ્યું આકાશ માર્ગે, ભક્તિના આ બધા વિઘ્નો છે. હનુમાનજીએ કહ્યું, મા તમારે મને ખાવાથી જો શાંતિ થતી હોય તો જરૂર મને ખાઈ શકો, પણ એક વિનંતી, રામ કાર્ય કરીને આવું, સીતાજીનો સંદેશ રામજીને આપી આવું, પછી વચન આપું છું હું મારી મેળાએ તમારા મુખમાં આવી જઈશ, ત્યારે મને ખાઈ જજો, અત્યારે જવા દો. સુરસાએ કહ્યું, મને તો અત્યારે જ ભૂખ લાગી, હું તને નહીં જવા દઉં. હનુમાનજીએ ઘણી કોશિશ કરી, હું ચોક્કસ આવીશ. સુરસા માની નહીં, મને અત્યારે ભૂખ લાગી, બહુ કહ્યું તો છતાંય માની નહીં. ત્યારે હનુમાનજી કહ્યું, સારું ખાઈ લો. હનુમાનજીને ગળવા માટે સુરસાએ પોતાનું મુખ પહોળું કર્યું. માનસકાર લખે છે, જો જન ભરી તે ઘી કપિતન કીન હદુગુ રામ કહી અને એના કરતા ડબલ 16 ગાવ હનુમાન. જેમ જેમ પેલી સુરસા મુખ પહોળું કરે હનુમાનજી શરીર વધારે. સત જો જન તેગી આનન કીન, સત જો જન તેગી આનન કીન, સત જો જન તેગી આનન કીન, સત જો જન તેગી આનન કીન. અતિ લઘુ રૂપ પવન મુખ પહોળું કર્યું સુરસાએ, 400 ગાવનો સમુદ્ર એના ઉપર મુખ છવાઈ ગયું. હનુમાનજી વિચાર કરે, હું 800 ગાવનો થઈ શકું, પણ હવે 800 ગાવનો થઈશ તો ઉભા રહેવા માટે એટલી જગ્યા તો જોઈએ, 800 ગાવનો થઈશ તો એક પગ રામ પાસે જશે. રામજી તો સમજી જશે કે આ હનુમાન લાગે છે, પણ બીજો પગ જગ્યા એટલી જોઈએ એટલે લંકામાં જશે. અને લંકાવાળા વિચાર કરશે કે આ માણસ કોઈ દેખાતો નથી, ના સીધો પગ કોનો આવ્યો, એ લોકો ગભરાશે. અને આ તકરારનો અંત નહીં આવે, મારે તો મોટું બનીને કે નાનું બનીને કોઈ પણ હિસાબે સીતાજી સુધી પહોંચવું છે. હું કઈ સ્પર્ધા કરવા થોડો નીકળ્યો છું, મારે રસ્તામાં આવતા તત્વોની સાથે સ્પર્ધા નથી કરવાની, મારે તો કોઈ પણ રીતે ભગવતી સીતા સુધી પહોંચવાનું. એકદમ નાનકડું એવું રૂપ હનુમાનજીએ લીધું અને સુરસાના મુખમાં પ્રવેશ કરી ગયા.
સુરસાના મુખમાં ચક્કર મારી બહાર નીકળ્યા. તુલસીદાસજી વર્ણન કરે, સુરસાને હનુમાનજી તરફ ભાવ જાગ્યો, કહ્યું મને દેવતાઓએ મોકલી હતી, તમારું બુદ્ધિબલ હું જાણી લીધું, આને તમે રામ કાર્ય ચોક્કસ કરી શકશો. ભક્તિની શોધ કરવા આપણે નીકળીએ, રામ કાર્ય કરવા નીકળીએ, ત્યારે પહેલું વિઘ્ન સુરસા આવશે અને એ મોઢું પોળું જ કરતી જશે, પોળું જ કરતી જશે. પણ એની સામે આપણે લડવાનું નહીં. હનુમાનજી આને મારતા નથી, મુષ્ટિકાનો પ્રહાર કરતા નથી. સુરસા મોઢું પોળું કરે તો હનુમાનજી શરીર વધારે. ભક્તિના માર્ગમાં આપણો કોઈ વિરોધ કરે અને મોઢું પોળું કરે તો આપણે એની સાથે તકરાર નહીં કરવાની, આપણું ભજન, આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવો, આપણા જીવનને વધારે દિવ્ય બનાવવા. જેમ રેખા દોરી હોય કાળા પાટિયામાં, પછી આપણને શિક્ષક એમ કહે કે આને ભૂસ્યા વગર, આને તોડ્યા વગર, આને અડ્યા વગર આને નાની કરી દો, તો ડાયો વિદ્યાર્થી નીચે એના કરતા લાંબી રેખા દોરી દે એટલે એની મેળાઈ પેલી નાની થઈ ગઈ. એમ તોડવાનું નહીં, ભૂસવાનું નહીં, ભાંગવાનું નહીં, આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવાનો. હનુમાનજી અપને કો બઢા રહે, ઇસકા મતલબ અપને જીવન કો બઢાના, ખુદી કો કર બલંદ ઇતના, ખુદી કો કર બલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ. આવી એક બલંદ વ્યક્તિત્વ નિર્માણ કરવાનું. હનુમાનજી મહારાજા પહેલા વિઘ્નમાંથી આશીર્વાદ પ્રાપ્ત કરી ગયા અને પછી હનુમાનજી જેવા આગળ ગયા તો સમુદ્રની અંદર એક રાક્ષસી હતી સિંહિકા, જે રાહુની માતા ગણાય છે પુરાણોમાં. આ રાક્ષસી સમુદ્રમાં રહેતી હતી, એનું કામ આકાશમાં કોઈ ઉડે એનો પડછાયો સમુદ્ર ઉપર પડે એટલે પડછાયાને દબાવે અને પેલું પંખી નીચે પડે એટલે ખાઈ જાય. હનુમાનજી નીકળ્યા એટલે એના પડછાયાને દબાવી તાંત્રિક પ્રયોગ કરી હનુમાનજીને પછાડવાની કોશિશ આ રાક્ષસીએ કરી. ભક્તિ માર્ગનું બીજું વિઘ્ન છે આ પાણીમાંથી. એક આકાશમાં વિઘ્ન આવ્યું, હવે પાણીમાં વિઘ્ન આવ્યું, જેને હનુમાનજીના પડછાયાને દબાવી નીચે પાડવાની તૈયારી કરી. ભક્તિનું બીજું વિઘ્ન છે ઈર્ષા. ઈર્ષા દરિયામાં રહે છે, એનો અર્થ દરિયા જેવડો મોટો માણસ હોય ને તો એના પેટાળમાં ક્યાંક ઈર્ષા કામ કરતી હોય. અને ઈર્ષાનો સ્વભાવ હોય એ આજુબાજુ વાળાને કઈ ન કરે, પણ પોતા કરતા કોઈ સહેજ ઊંચો ચડે એટલે એને કેમ નીચે પછાડવો એની પૂરી કોશિશ ઈર્ષા. ઊંચાઈને આંબી ન શકે પછી પડછાયાને પકડે, સમાજમાં આવું નથી થતું. ઈર્ષાળુ માણસ હંમેશા પડછાયાને જ પકડતો હોય, પડછાયો કાળો હોય, ઈર્ષાળુ માણસ હંમેશા કાળું જ પકડે, ઉજ્જવળ ન પકડે. થોડોક આપણા કરતા કોઈ આગળ વધે એટલે એને કેમ પછાડવું. ઈર્ષા જો નષ્ટ થઈ જાય ને સમાજમાં તો ઘણું થઈ જાય. કવિવર રવિન્દ્રનાથ ટાગોર ચોપડી વાંચતા હતા, નૌકા એમ કહેવાય છે, કોઈ જગ્યાએ ગમે તે સ્થાન લો ને, એક મીણબત્તી સળગાવેલી એના પ્રકાશમાં વાંચતા હતા. પછી વાંચતા વાંચતા કંટાળ્યા એટલે પછી ચોપડી બંધ કરી દીધી, મીણબત્તી ઓલવી નાખી. મીણબત્તી ઓલવી નાખી ત્યારે એને ખ્યાલ આવ્યો, ઓ હું એ કેટલો મૂઢ છું કે આખી ચાંદની પૂર્ણિમાનો ચંદ્ર હતો અને આ પ્રકાશ પડી રહ્યો હતો અને મેં મીણબત્તી સળગાવી. આટલી મોટી ચાંદની અવતરી, આટલું વિરાટ નીચે ઉતરેલું અને છતાં મારી મીણબત્તી સળગતી હતી. પણ મીણબત્તી બુજાણી ત્યારે ખબર પડી કે ચાંદની ઉતરી રહી છે. એમ ઈર્ષાની મીણબત્તી જો ઓલાઈ જાય તો ઈશ્વરના અનુગ્રહની ચાંદની આપણા ઉપર વરસી રહી એનો ખ્યાલ. પણ આપણી મીણબત્તી ઘણા તો મીણબત્તી બળી જાય ને તો પાછું મીણ લઈને પાછી શરૂ કરે. ચાંદની તો સતત વરસી રહી છે. કોઈ આપણા કરતા ઊંચો જાય તો ખુશ થવું જોઈએ, બસ ભગવાન ઉસકો ઓર તરક્કી દે. હા, પણ જ્યારે જ્યારે સમાજમાં કોઈ ઊંચો ગયો એટલે એના પડછાયા કેમ પકડવા, એને કેમ નીચે લાવવો, બસ આ જ કોશિશ. ગામડામાં તમે જોજો, કોઈને ઘરે મહેમાન આવે પછી ઘરધણી મહેમાનને બજારમાં લઈ જાય પછી બતાવે આ દુકાન જોઈ, આ છોકરો જોયો કાલ સવારે અમારી સામે ચડ્ડી પહેરીને ફરતો હતો, આજ વળી વેપારમાં જમાવટ થઈ ગઈ, આવી ઈર્ષા કરો, કાલ સવારે અમારી સામે ચડ્ડી પહેરીને ફરતો, એ ચડ્ડી પહેરીને ફરતો તો એને પેન્ટ હવે પહેરવું જ નહીં, એને પેન્ટ પહેરી એમાં તને તકલીફ શું છે. ઈર્ષાથી મુક્ત બને સમાજ. ઈર્ષાની મીણબત્તીઓને ઓલવી નાખો, ઈશ્વરના અનુગ્રહની ચાંદની અનરગળ ઉતરી રહી છે.
અનરાધાર ઉતરી રહી છે. જીવો મીણબત્તી બુજાવતો નથી. હનુમાનજી મહારાજના પડછાયાને જ્યાં પકડવાની તૈયારી કરી, એકદમ ગુરમી ખાઈને મારુતિ આવ્યા, મુષ્ટિકાનો પ્રહાર કરી, રાક્ષસીને મારી, ઈર્ષાને તો મારી જ નાખવી જોઈએ. અને જ્યાં સિંહકાને મારી નાખી એટલે તુરંત સમુદ્રનો કિનારો, ભવસાગર પાર માનો કિનારો આવી ગયો. હનુમાનજી મહારાજ લંકાના પ્રદેશ ઉપર પગ મૂકે છે, એક પર્વત છે એના ઉપર ચડ્યા છે. લંકાનું દ્રશ્ય જોયું, સોનાનો કિલ્લો, અંદરના રમણીય દ્રશ્યો જોયા, બનબાગ ઉપવન બધું લાગેલું છે, કન્નર ગંધર્વ અને નાગદેવતાઓની કન્યાઓ ઘૂમી રહી છે, મહાત્માઓના મન મોહિત થાય એવું અદભુત રૂપ છે. લંકાનું દર્શન હનુમાન કરે છે. રાક્ષસો મલ્લ યુદ્ધ કરે છે, ક્યાંક શરાબ પીવા, ક્યાંક ગાયોની કતલ થાય. આ બધું જોઈને હનુમાનજીને લાગ્યું કે આંખો બંધ કરી ગયા હનુમાનજી. થોડા સમય પછી બરાબર નિર્ણય કર્યો, લંકાની ચારે બાજુ પુષ્કળ ચોકીદાર છે, રાત્રિ પડે પછી નગરમાં પ્રવેશ કરો. પૂર રખવારે દેખી બહુ કપી મન કિનહ વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસા. ચારે બાજુ પુષ્કળ ચોકીદારો છે, રાત્રિ પડે પછી નગરમાં નાનું એવું રૂપ લઈને પ્રવેશ કરું એમ હનુમાનજીએ નિર્ણય કર્યો. લંકામાં હનુમાનજીએ રાત્રિએ પ્રવેશ કરવાનો નિર્ણય શું કામ કર્યો? બુદ્ધિનું કાર્ય કર્યું. કારણ કે હનુમાનજીએ વિચાર્યું કે દિવસના અજવાળામાં તો બધા સભ્ય દેખાય છે, રાતના અંધારામાં જ કોનું જીવન કેટલું પવિત્ર છે જોઈ શકાય, એટલા માટે નાનકડું એવું રૂપ લઈ હનુમાનજી મહારાજ નગરમાં પ્રવેશ કરે. બિલકુલ સૂક્ષ્મ રૂપ, મસક સમાન રૂપ કપી ધરી, બિલકુલ નાનકડું રૂપ હનુમાનજીને ધારણ કર્યું. લંકામાં પ્રવેશ કરવાની તૈયારી. મચ્છર જેવડા નાના બન્યા છે હનુમાનજી, મચ્છર નથી બન્યા, મચ્છર જેવડા નાના. સુરસાની સામે આટલા મોટા બનનાર હનુમાનજી પાછા આટલા નાના પણ થઈ શકે? નહીતર બહુ મોટા થયા પછી નાનું થવું બહુ કઠિન. પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે એ ભક્તિ કરી શકે. તુલસી કહે છે, મસક સમાન રૂપ કપી ધરી, મસક સમાન રૂપ કપી ધરી, લંકા ચલે સુમિર નરહારી, લંકા ચલે સુમિર નરહારી, લંકા ચલે સુમિર નરહારી, મસક સમાન રૂપ કપી ધરી. વિચાર કર્યો હશે, રાત્રિએ મચ્છરો બહુ ઉડતા હોય, અંધારામાં તો બિલકુલ નાનું એવું. લંકામાં પ્રવેશ છે ને એટલે હવે આવું થશે. અત્યાર સુધી જનકપુરીમાં હતા પણ હવે લંકામાં. મસક સમાન રૂપ કપી ધરી, મસક સમાન રૂપ કપી ધરી, લંકા ચલે સુમિરી નરહારી, મચ્છર જેવડા નાના બન્યા. કેટલું રામાયણ ઉપર ચિંતન કર્યું હશે લોકોએ, કલ્પના કરો. મુદ્રિકા ક્યાં ગઈ? મચ્છર જેવડા થયા. મારે ખુલાસામાં એટલું જ કેવું છે કે આ મચ્છર કળિયુગનું નહીં, ત્રેતા યુગનું હતું. ત્રેતા યુગમાં રાક્ષસો ડુંગરા ડુંગરા જેવડા થતા હતા, તો એની એની સાઈઝ પ્રમાણે મચ્છર હશે ને. અત્યારે આપણા આપણા શરીર પ્રમાણે મચ્છરની સાઈઝ જે છે તે, પર્વત જેવડા શરીર હોય તો મચ્છરની સાઈઝ 2-3 ફૂટની હશે એ વખતે. એટલે મુદ્રિકા ક્યાં રાખી એ સવાલ ઉભો નહીં થયો. અથવા તો રાત્રિના સમયે જતી વખતે રામ નામની મુદ્રિકા એટલી સૂક્ષ્મ બની છે, રાત્રિમાં ભજન સૂક્ષ્મ બને છે સાધક. એટલા માટે તો એ દોહો યોગ સાધનાનો દોહો છે. પૂર રખવારે દેખી બહુ, ઇન્દ્રિયોના દરવાજે અનેક દેવતાઓ બેઠા છે એને જોઈને કપી મન કિનહ વિચાર, હે ચંચળ મન તું વિચાર કર, અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસાર. તારા દેહ નગરની અંદર પ્રવેશ કર, સીતા ભીતર બેઠી હે.
तुम उसका दर्शन करना हो तो अति लघुरूप सूक्ष्म हो जाओ। राम नाम सूक्ष्म थयू से हनुमान जी आटला नाना बनी प्रवेश करवा गया तो लंकिनी नामनी राक्षसी हनुमान जी ने अटकाव्या। क्या जाए मारो खोराक चोर छे। रावण नो बंदोबस्त केटलो जबरदस्त हशे आना उपरती जणाय आवे। आटलू नानू रूप लीधु तो पकड़ाई गया। क्या जाए आने हनुमान जी ने अटकावता लंकिनी कहू चोर ने ज खाऊ छू मौर आहार मु चोर सिवाय कोई ने खाती नहीं। हनुमान जी नो मगज गयो ने एक ज मुष्टिका नो प्रहार लंकिनी ना माथा उपर करे। हनुमान जी आने मारत नहीं पण एटला माटे मारी छे एने एम कयु चोर ने ज खाऊ छु। हनुमान जी ने थयु के तू चोर ने जो खाती होय तो दुनिया नो मोटा मा मोटो चोर लंका मा बैठो छे रावण त्यांथी शुरुआत कर जे मारी माता ने चोरी ने आयो छे। जगतना सर्वोत्तम चोरनी तू सेवा करे अने राम भक्त ने चोर कहीं अटकावे तो ईश्वरनी भक्ति नु त्रीजु विघ्न छे भेद बुद्धि। अमुक माटे आम अमुक माटे आम अने बुद्धि मस्तक मा होय एटले हनुमानजी अने बुद्धि पर प्रहार कर्यो। संते एनी बुद्धि ने दीक्षित करी लंकीनी धरती उपर पड़ी गई मोढ़ामांथी रक्त निकल्यू लंकीनी विरक्त हो गई। आने जा हनुमान जी ना मुष्टि प्रहार थी बुद्धि भेद दूर थयो एटले हनुमान जी मा दिव्य दर्शन थवा। तात मोर अति पुण्य बहुता तात मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता नयन राम कर दूता तात मोर अति पुण्य बहुता। बाप जी मारा बहु पुण्य के मने संतना दर्शन थया जहां बुद्धि सुधरी एटले संतत्व प्राप्त देखायु। आप महाराज हवे जई शको छो सत्संग नो महिमा लंकिनी गायो हनुमान जी लंका मा प्रवेश करे विघ्न आशीर्वाद आपवा लागी। प्रभसी नगर की जय सब काजा प्रभसी नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा सुधारी पुकारई मिटाई गोपद सिंधु अनल सित लाई प्रभसी नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा। कौशलपुर राजवी ने हृदय में धारण करी लंका में प्रवेश करो कोई विघ्न आपने अटकावशे नहीं। हनुमान जी महाराज नगर प्रवेश करे लंका में प्रवेश रात्रि नो समय एक एक मकान हनुमान जी ए जोया तो मंदिर लागे छे। रावण नी विचारधारा रावणे मकानो एवा बनावेला के जोनार ने बाहर थी मंदिर लागे पण अंदर जाए तो भोग भोगवाता। आ रावण नी पहली हनुमान जी मंदिर जुए एटले एने एम लागे के अंदर तो भक्ति होवी जोईए ना पण अंदर जाए तो भक्ति ने बदले भोग। मंदिर मंदिर प्रति करी सोरा मंदिर मंदिर प्रति करी सोरा देखे जहां तहां अगणित योद्धा मंदिर मंदिर प्रति करी सोरा। एक एक मंदिर ने हनुमान जी जुए सीताजी ने जुए नहीं एटले बाहर आवे रावण ना मंदिर मा गया त्यां पण भोग नु वातावरण जोयु। हनुमान जी बाहर निकली गया आखी लंका मा बधा देखाव मंदिर नो भीतर भोग पण जोता जोता एक मकान हनुमान जी एवं जोयु कि ज्या मंदिर पण जुदु अने भोग भवन पण जुदु। भवन एक पुनि दीख सुहावा हरि मंदिर तहां भिन्न बनावा हरि मंदिर तहां भिन्न बनावा। हनुमान जी महाराज एक मकान
મકાન જોયું, વિભીષણ ના ઘર ની વિચારધારા જુદી પાડી, એના મકાન ને મંદિર ન કહ્યું પણ ભવન કહ્યું. સુવાનું ભોગનું ભવન પણ જુદું ને મંદિર પણ જુદું. ત્યારે રાવણનું દેખાવ મંદિર જેવો, અંદર ભોગ ભોગવાય, ત્યારે અહીં વિચારધારામાં ભેદ છે. હનુમાનજીને વિચાર થયો, આ લંકામાં આવું સજ્જનનું ઘર ક્યાંથી? જ્યાં નજીક જઈને જોયું તો તુલસીનો ક્યારો જોયો, ધનુષ્યબાણના ચિત્રો જોયા દિવાલ ઉપર. હનુમાનજી નાચવા લાગ્યા, આ તો કોઈ વૈષ્ણવનું ઘર છે, અહીં રામ ભક્ત ક્યાંથી? એકદમ રૂપ બદલી હનુમાનજી એના આંગણામાં, મનમાં મનમાં વિચાર કરે છે. લંકા નિશિચર નિકરી નિવાસા, લંકા નિશિચર નિકરી નિવાસા, કહાં કહાં સજ્જન કરવાસા, તર્ક કરે કપિલાદા, મનમાં તર્ક કરે કપિલાદા, ઈ સમય વિભીષણ જાગા, રામ રામ તે સુમિરન તિન્હા, હૃદય હરષ કપિ સજ્જન ચિન્હા, હૃદય હરષ કપિ સજ્જન ચિન્હા, એહિ સન હઠ કરી હમ પહિચાની, એહિ સન હઠ કરી હમ પહિચાની, સાધુ તે હોઈ ન કારજ હાની, સાધુ તે હોઈ ન કારજ હાની. હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ કોઈ ભક્તનું ઘર છે. એકદમ રૂપ બદલી આંગણામાં, એ જ વખતે તુલસી કહે વિભીષણનું જાગવું. હનુમાનજી વિચાર કરે લંકામાં રાક્ષસો, અહીં સજ્જન ક્યાંથી? પણ એ જ વખતે વિભીષણ જાગે છે. આનો અર્થ એમ થાય કે આપણે બધા સૂતેલા છીએ લંકાની અંદર, દેહ નગરીની અંદર, ભોગોની અંદર, પણ આપણા જીવનમાં હનુમાનજી જેવો કોઈ સંત આવે ત્યારે જ આપણી જાગૃતિ થાય. હનુમાનજીનું આવવું અને વિભીષણનું જાગવું એ સંતના આગમન પછીની જાગૃતિ છે. અને જ્યારે જાગરણ શરૂ થાય પછી તો બીજું કંઈ બોલવાનું જ ન હોય. રામ રામ તેહિ સુમિરન કિન, વિભીષણ રામ રામ કહીને જાગ્યા છે. હનુમાનજી નાચવા લાગ્યા કે આ તો રામ ભક્ત જ લાગે. વિભીષણજી બહાર નીકળે છે. હનુમાનજીને કહે છે, કહો તુમ રામ દીન અનુરાગી, આપ કોણ છો? મને બડભાગી કરવા આવ્યા છો? ભગવાનના ભક્ત સંપ્રદાયમાંથી પરમાત્માએ કોઈને મોકલ્યા? બતાવો ના, તમને જોયા પછી મારી છાતી આટલી શીતળ કેમ બને? હનુમાનજીને થયું ભગવત ભક્ત છે, આના આગળ પડદો નહીં રાખવો જોઈએ. હનુમાનજી પોતાનું મૂળ રૂપ પ્રગટ કરે છે, ભગવાનની કથા કહી પોતાનું નામ કહ્યું. બે રામ ભક્તો ભેટ્યા છે, એકબીજા ગળે મળ્યા છે, બે સંતોનું મિલન થયું છે. અને હનુમાનજી તો બહુ વ્યવહાર કુશળ છે ને. વિભીષણને પૂછે, આપણે કોઈને ઘરે મહેમાન થઈએ એટલે પૂછીએ ને કેમ ચાલે છે, શું છે, કેમ છે. હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, વિભીષણ આ બધા રાક્ષસોની વચ્ચે તમે કેમ રહી શકો છો? મને નવાઈ લાગે, મેં આખી લંકા જોઈ, આ બધા પાપીઓની વચ્ચે કેમ રહેવાય? વિભીષણે કહ્યું, બાપજી હું કેમ રહું છું, મારું મન જાણે છે. સુન હું પવન દશનની માં જીભ વિચારી, કેમ આમાં રહી શકો છો? ત્યારે વિભીષણે કહ્યું, મહારાજ 32 દાંતની વચ્ચે જીભ રહે એમ રહું છું, દાંતની વચ્ચે જીભ રહું એમ મારી સ્થિતિ. હનુમાનજીએ કહ્યું, બહુ સરસ, આવું રહેણાંક તો ભાગ્યશાળીને જ મળે.
વિભીષણ કહે તમે દુઃખમાં વધારો કરવા આવ્યા છો કે આશ્વાસન આપવા આવ્યા છો? દાંતની વચ્ચે જીભરા એ સારું બોલે, બહુ સારું. ઉપમા કેટલી સટીક છે! દાંતની વચ્ચે જીભ રહે એમ વિભીષણ કાયમ રહું છું, કેટલી સટીક ઉપમા સાહિત્યની! જીભને દાંતની વચ્ચે કેટલી મુશ્કેલીમાં રહેવું પડે, 32 જણા ખીલા જેવા ચારે બાજુ. હા, વિભીષણ એમ કે આ બધા રાક્ષસોની વચ્ચે મારી આદેશ. હનુમાનજી કહું બહુ સરસ, આવું તો ભાગ્યશાળીને જ મળે. વિભીષણે કહ્યું કઈ રીતે બાપજી? હું તો વેદના ગાઉં છું, તમે વખાણ કરો. કહ્યું હા વિભીષણ બતાવ, દુનિયામાં પહેલા દાંત પડે કે જીભ પડે? વિભીષણે કહ્યું દાંત જ પડે તો બસ, જીભ ક્યારે પડે જ કોઈ નહીં. કહે નહીં તો બસ, તારી ચારે બાજુ ખીલા જેવા જે રાક્ષસો છે ને, એ એક મહિનામાં રામના હાથે પડી જશે અને તું જીભ જેવો કાયમ ચિરંજીવી બની જઈશ. દાંત જ પડે, જીભ નથી પડતી, આપણે બધા જાણીએ. કારણ એનું બીજું કારણ, દાંત અક્કડ છે, જીભ નરમ છે. અક્કડ હોય એ પડે, નરમ હોય એ કાયમ રહે. ત્રીજું કારણ, દાંત કાપવાનું કામ કરે, જીભ ખોરાકને મેળવવાનું કામ કરે. જગતમાં જે વિભાજન કરશે એ પડશે, સમન્વય કરશે તે શાશ્વત બનશે. ચોથું કારણ, દાંત આવે છે એટલે એને જવું પડે છે, કારણ કે દુનિયાનો નિયમ આવે એને જવાનું. દાંત આવ્યા પહેલેથી નહોતા, આવે એટલે એને જવું પડે. ત્યારે જીભ કઈ આવી નથી, એ તો પહેલેથી છે. ખાવા ફેર થાય ને આવી જાય એ એક વાત જુદી છે, બાકી જીભ કઈ આવી નથી એ પહેલેથી. દાંતની વચ્ચે જીભ રહે એ બહુ સારું વિભીષણ. અને આમે તે ખોરાકને તોડવાનું કાપવાનું કામ દાંત કરે અને સ્વાદ લેવાનું કામ જીભ કરે. એટલે જીભ જેવા જો સરળ થઈએ તો જીવનનો રસ પ્રાપ્ત થશે. તોડફોડ કરવી નહીં પડે ને રસ મળ્યા કરશે, જીવનની સાત્વિકતા ગ્રહણ કર્યા કરીશું. અને આમે તે દાંતની સંખ્યા વધારે, જીભની સંખ્યા એક. સમાજમાં દુર્જનોની સંખ્યા વધારે, સજ્જનો ઓછા હોય. સજ્જનોને દુર્જનોની વચ્ચે જ રહેવું પડે છે. દુર્જનો ગમે તેટલા સજ્જનોને દબાવે તોય સજ્જનો પોતાની નીતિ છોડતા નથી, નહીતર જીભ દાંત જીભને કેટલા દબાવે. જરાય અડાવડું થાય જીભથી, 32 જણા બેઠા છે, ક્યારેક ઓચિંતા દબાઈ જાય તો કેમ થાય છે આપણે? પણ એ જીભ મર્યાદા નથી છોડતી, એટલે દાંત દબાવ્યા જ કરે જીભને, જરા અડાવળી થઈશ નહીં, 32 જણા બેઠા છીએ, રહેવા નહીં દઈએ. જીભે કીધું તમે રહેવા દો, હું અડાવળી નથી થતી ને એટલે જ તમે છો, નહીતર કારણ વગર હું કોઈને ગાળો દેવા માંડીશ તો કોક એવી થપાટ મારશે કે તમે 32-32 બહાર નીકળી જશો. હકીકત છે ને? અને ખાતરી ન થાય તો આજ સાંજે પૂર્ણાહુતિ થયા પછી પહેલા નહીં કરો પ્રયોગ, ચોકઠા બાર. પણ જીભ નીતિ નથી છોડતી, કારણ કે એ સંત છે. દુર્જનો આટલું દુઃખ આપે તો પણ સંત નીતિ ન છોડે. આપણે બધા જાણીએ જમતા જમતા દાંતની અંદર કંઈક ભરાઈ જાય તો એ કાઢવાનું કામ પાછું જીભ કરે. સંતને દયા આવે કે આને મુશ્કેલી થઈ રહી એટલે સતત ટચ થયા કરે અને એ વસ્તુ નીકળી ન જાય ત્યાં સુધી જીભ ત્યાં અડ્યા જ કરે, એને મદદ કર્યા કરે દુર્જનો. આ અર્થ જ હનુમાનજીએ કર્યો ત્યાં વિભીષણ નાચવા લાગ્યો. બસ, જીવનમાં જે સ્થિતિ હોય એ તો ભોગવવાની જ છે, સંતો દ્રષ્ટિ બદલી નાખે છે. જે રીતે વિભીષણની જોવાની રીત હતી એને બદલે હનુમાનજી આવા અર્થો કર્યો તો એ નહીં, એ પરિસ્થિતિ વિભીષણને સુખદ લાગવાની. હનુમાનજીને કહેવા લાગ્યો મારા ઉપર પ્રભુની કૃપા થઈ, નહીતર આપ જેવા સંતના દર્શન ન થાય. હવે મારા ઉપર ભગવાનની કૃપા થઈ એની મને ખાતરી થઈ, પ્રભુ મારા ઉપર ખરેખર અનુગ્રહ કરી ચુક્યો છે.